नमस्कार, द रेड गुजरात में आपनो स्वागत छे। राजकोट में जानीता बिल्डर जयराम कुंडारिया ना आपघात ना प्रयास ना केस में आव्यो छे नवो वळांग। दर्शक मित्रों, खबरों अनुसार जयराम कुंडारिया नी कथित सुसाइड नोट सोशल मीडिया पर थई वायरल तेवुं जाणवा मळी रह्युं छे। आपने जणावी दईए कि आ वायरल कथित नोट जे छे सुसाइड नोट, तेमां मोरबीना धारासभ्य कांति અમૃતિયાનું નામ આવ્યું છે, જેને લઈ ખળભળાટ મચી જવા પામ્યો છે। ભાજપના આ ધારાસભ્યનું નામ, આ સ્યુસાઇડ નોટ જે વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયા પર, તેમાં આવતા દર્શક મિત્રો રાજકારણમાં પણ આવી ગયો છે ગરમાવો। એટલું જ નહીં, આ સાથે જ આપને જણાવી દઈએ કે અહેવાલો એવા છે કે કાંતિ અમૃતિયાની સાથે સાથે ટીડી પટેલ, વીટી તુરખિયા, રાકેશ ધનવાણી સહિત 9 લોકોના નામનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એવા રિપોર્ટ છે કે આ વાયરલ કથિત સ્યુસાઇડ નોટમાં રાકેશ નથવાણી પર 80 લાખના બદલામાં 2 કરોડ વસૂલ્યાનો આક્ષેપ કરાયો છે, તો વળી ટીડી પટેલ પર રૂપિયા 2 કરોડના 24 કરોડ વસૂલ્યાનો છે આક્ષેપ। ત્યારે બિલ્ડરની આ કથિત સ્યુસાઇડ નોટમાં જે ભાજપના ધારાસભ્યનો છે ઉલ્લેખ, તે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું શું કહેવું છે? સાથે જ દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ આ કથિત સ્યુસાઇડ નોટ મામલે પોલીસનું શું કહેવું છે, વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં। તો રાજ્યમાં અતુલ ચગ આત્મહત્યા કેસમાં ભાજપના સાંસદ સભ્ય રાજેશ ચુડાસમાનું નામ સામે આવ્યું, ત્યારે હવે રાજકોટના જાણીતા બિલ્ડર જયરામ કુંડારિયાના આપઘાતના પ્રયાસમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નામ ઉછળ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા જાગી છે। દર્શક મિત્રો, રિપોર્ટ પર નજર કરીએ તો આ મામલે આપને જણાવી દઈએ, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન એમ જણાવ્યું કે મારે કોઈ જ લેવા દેવા નથી, જે કોઈ તપાસ થશે તેમાં તથ્ય બહાર આવશે, જો પોલીસ તપાસ થશે અને મારા સુધી આવશે તો હું પૂરો સાથ સહકાર આપીશ, પરંતુ મારા પર થયેલા આક્ષેપોમાં મારે કોઈ જ લેવા દેવા નથી, જે કાંઈ હશે એ સત્ય તપાસમાં જ બહાર આવશે, તેમ ભાજપના આ ધારાસભ્યએ જણાવ્યું હોવાના રિપોર્ટ છે। તો દર્શક મિત્રો, આ સમગ્ર મામલે પોલીસનું શું કહેવું છે તેની પર નજર કરીએ, તો રિપોર્ટ અનુસાર આ મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસનું કહેવું છે કે આવી કોઈ સ્યુસાઇડ નોટ અમને મળી નથી, જયરામ કુંડારિયાએ જે સમયે 2 નામ આપ્યા તેમાં FIR કરી છે, રાકેશ નથવાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જયરામ કુંડારિયાની તબિયત સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે, જયરામ કુંડારિયાનો પરિવાર પણ વાયરલ સ્યુસાઇડ નોટ અંગે અજાણ છે, તેમ તેઓએ જણાવ્યું હોવાના રિપોર્ટ છે। એવા અહેવાલો છે કે બિલ્ડરના આપઘાત પ્રયાસ મામલે ઝોન 2ના DCP સુધીરકુમાર દેસાઈનું કહેવું છે કે રાકેશ નથવાણી અને ઠાકોરશીભાઈ વિરુદ્ધ ફરિયાદ મળી હતી, સ્યુસાઇડ નોટ મામલે કોઈ વિગત અમને મળી નથી, ફરિયાદના આધારે પોલીસ અને મામલતદારે તપાસ શરૂ કરી છે, વાયરલ સ્યુસાઇડ નોટ મામલે હાલ ચાલી રહી છે તપાસ, એકની ધરપકડ થઈ છે તો બીજાની ધરપકડ બાકી છે, તેમ તેઓએ જણાવ્યું હોવાના રિપોર્ટ છે। શું હતો આ સમગ્ર મામલો તેની પર નજર કરીએ, તો દર્શક મિત્રો, રાજકોટના કાલાવડ રોડ પરના રોયલ પાર્ક 3માં રહેતા અને કૃતિ ઓનેલાના ભાગીદાર બિલ્ડર જે છે જયરામ કુંડારિયા, તેઓએ તાજેતરમાં ઝેરી દવા પીને આપઘાતનો કર્યો હતો પ્રયાસ, તે વખતે તેમણે રાકેશ નથવાણી અને ટીડી પટેલ સહિતના 2 વ્યાજખોરોના ત્રાસને કારણે આ પગલું ભર્યાની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી રાકેશ નથવાણીની ધરપકડ પણ કરી। યુનિવર્સિટી પોલીસે મોરબીના ઓમ શાંતિ સ્કૂલવાળા ટીડી પટેલ અને રાજકોટના રાકેશ નથવાણી સામે મની લેન્ડિંગ સહિતના કલમોનો ગુનો પણ નોંધ્યો હોવાના દર્શક મિત્રો રિપોર્ટ સામે આવ્યા। એવા અહેવાલો છે કે આક્ષેપ અનુસાર રાકેશ નથવાણીએ ₹80 લાખના બદલામાં ₹2 કરોડ વસૂલ્યા હતા, જ્યારે મોરબીના ટીડી પટેલે ₹2 કરોડના ₹24 કરોડ વસૂલ્યા। ત્યારે દર્શક મિત્રો, ખબરો અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે વ્યાજખોરોના અતિશય ત્રાસથી PGVCL ના નિવૃત્ત ઇજનેર અને બિલ્ડર જયરામ કુંડારિયાએ ઘઉંની દવાના ટીકડા ખાઈને આપઘાતનો કર્યો હતો પ્રયાસ। યુનિવર્સિટી પોલીસે આ કેસમાં આપને જણાવી દઈએ કે માત્ર 1 આરોપી રાકેશ નથવાણીની ધરપકડ કરી છે, મોરબીના ઓમ શાંતિ સ્કૂલના ટીડી પટેલ હજુ પણ પોલીસની ધરપકડથી છે દૂર। યુનિવર્સિટી પોલીસ ટીડી પટેલ સુધી કેમ પહોંચતી નથી એવામાં સવાલો સર્જાઈ રહ્યા છે આને લઈને પણ। દર્શક મિત્રો, હવે બિલ્ડર અગ્રણીના આપઘાત પ્રયાસમાં ભાજપના ધારાસભ્યનું પણ નામ ઉછળ્યું છે। જી હા, બિલ્ડરની કથિત સ્યુસાઇડ નોટમાં મોરબીના MLA કાંતિ અમૃતિયાના નામનો ઉલ્લેખ કરાયો છે। ભાજપના MLA કાંતિ અમૃતિયાનું કથિત સ્યુસાઇડ નોટમાં નામ આવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં દર્શક મિત્રો આવી ગયો છે ગરમાવો, ભારે ચર્ચાઓ જાગી છે। આપનું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટ કરીને આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।